બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માલપુરના સજ્જનપુરા કંપા પાસે વધુ પડતા વરસાદથી પપૈયાના પાકમાં સુકારો આવ્યો. ખેડૂતોએ પાક નિષ્ફળતા અંગે સહાયની માંગ કરી. માલપુરના સજ્જનપુરા કંપામાં ખેડૂતોએ કરેલ પપૈયાનો પાક નિષ્ફળ. 120 વીઘા જમીનમાં કરેલ પપૈયાના પાકમાં વધુ પડતા વરસાદથી સુકારાનો રોગ. ખેડૂતોને લાખોનું નુકસાન. તંત્ર દ્વારા પાક નુકસાનીનું વળતર અપાય એવી માંગ ચાલુ. વર્ષે ચોમાસાની સિઝનમાં માલપુર તાલુકામાં શરૂઆતમાં વાવેતર લાયક વરસાદ થતાં સજ્જનપુરા કંપાના ખેડૂતોએ 120 વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું હતું. પાક પણ સારો હતો. ખેડૂતોએ ખૂબ મહેનત કરીને પાકની સારી માવજત પણ કરી હતી. પણ ગત સપ્તાહે માલપુરના સજ્જનપુરા કંપામાં પુષ્કળ વરસાદ થયો, જેના કારણે પપૈયાના પાકમાં સુકારાનો રોગ આવ્યો. પપૈયા પર નાના પપૈયા પણ લાગ્યા છે અને વધુ પડતા વરસાદથી પાકમાં સુકારો લાગ્યો. પપૈયાના પાન પીરા પડીને સંપૂર્ણ સુકાઈ ગયા છે. હવે આ છોડ પર પપૈયા ના થાય અને પાક નિષ્ફળતાના આરે છે. ખેડૂતોએ પપૈયાની ખેતી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે, પણ હવે પપૈયામાં સુકારો આવી જતા બિલકુલ ઉપજ મરે એમ નથી અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે ખેતીવાડી વિભાગ પપૈયાના પાકને નિષ્ફળતાનું સર્વે કરાવે અને ખેડૂતોને પાક નુકસાની અંગે સહાય આપે. નમન પંડ્યા, ZSTV અરવલ્લી. તાલુકો માલપુર અને મેઘરજના છેવાડામાં જે આ સજ્જનપુરા કંપા આવેલો ગામ છે ત્યાં અમારે 120 વીઘાથી વધારે વાવેતર પપૈયાનું કરેલ હતું. જે વધારે વરસાદ પડવાના કારણે સુકારો આવવાથી એને નુકસાન આવ્યું છે. જે ખેડૂતોને પાકવાની જેને કહેવાય કે ફળબળ બેસી ગયા હતા એ સમય હતો અને ખર્ચોએ પૂરેપૂરો અમે કરી નાખેલો છે. હવે જે ઉત્પાદન જ લેવાનું બાકી હતું એનામાં સુકારાના કારણે આ બધું અમારો જે પૈસાનું રોકાણ કર્યું છે એ બધું નિષ્ફળ ગયું છે. જેના માટે સરકારને આવેદન છે કે નિવેદન કે અમારે જે પણ તમારાથી સહાય થાય એ ખેડૂત માટે કરવાની. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, LED ટીવી, AC, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.